અમરેલીના વડિયા તાલુકામાં કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જ્યાં કોંગ્રેસ સમિતિએ મામલતદારને રજૂઆત કરતા કોરોનામાં મૃત્યુ પામેલ લોકોના વારસદારને પૂરતી સહાય ચૂકવવા માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના વારસદારને રૂપિયા 4 લાખને બદલે રૂપિયા 50,000 સરકાર ચૂકવે છે, ત્યારે પૂરતી રકમ ચૂકવાય તે માટે રજૂઆત કરાઈ છે. કોરોનાના મૃતકના વારસદારોને 4 લાખ રૂપિયા આપવા પડે એની સામે આ સરકારે મજાક ઉડાવી અને જે 50,000 રૂપિયા પટાણ સોંપાય છે એમાંય સરકારે ગીણા ગેઠ્યા ગામદીઠ નામો મોકલી અને જે અન્યાય થઈ રહ્યો છે, કારણ કે મૃત્યુ જાજા પૈમાં છે અને સરકારે સામાન્ય માણસોની જે યાદી આપી છે એને સૂકવવામાં આવે છે, જેથી કોરોનામાં જે મૃત્યુ પામ્યા છે તે તમામને 4 લાખ રૂપિયા મળે એ માટે અમે આજે મામલતદારને આવેદન આપ્યું.